રશિયાના સફળ પ્રવાસ બાદ ઓસ્ટ્રિયા પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત આજે વિયેનામાં અપાશે ગાર્ડ ઓફ ઓનર. રાષ્ટ્રપતિ અને ચાન્સેલર સાથે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે મુલાકાત. ચાલીસ વર્ષ બાદ ભારતીય પ્રધાનમંત્રીના ઓસ્ટ્રિયા પ્રવાસ અંગે ભારતીયોમાં અનોખો ઉત્સાહ. ઓસ્ટ્રિયામાં ભારતીય સમુદાયના લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે સંવાદ. ઓસ્ટ્રિયા ભારત વેપાર બેઠકમાં પણ થશે સામેલ. સાત રાજ્યની 13 વિધાનસભા બેઠક ઉપર આજે પેટાચૂંટણી. બિહાર, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, ઉત્તરાખંડ, પંજાબ સહિતના રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે મતદાન. 13 જુલાઈએ આવશે પરિણામ. નીટની પરીક્ષાના પેપર લીક કેસમાં બિહારના પટનાથી વધુ બે આરોપીઓની ધરપકડ. બંને આરોપીમાંથી એક પરીક્ષાર્થી જ્યારે અન્ય આરોપી છે વાલી. અત્યાર સુધી કુલ 11 આરોપીની કરાઈ છે ધરપકડ. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ સહિત ઉત્તર ભારતમાં આકાશી આફત. ક્યાંક વરસ્યો ભારે વરસાદ તો ક્યાંક ભૂસ્ખલનના કારણે લોકો ફસાયા. નેપાળમાંથી પાણી છોડાતા ઉત્તરપ્રદેશ થયું જળમગ્ન. મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ટ્રેન સેવાને અસર. સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મેઘમહેર. રાજકોટ જિલ્લાના લોધિકા અને ગીર સોમનાથના પાટણ વેરાવળમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ. 4 ઇંચ વરસાદમાં જૂનાગઢનું વંથલી, માણાવદર અને માળિયા થયું પાણી પાણી. બનાસકાંઠાના ખેડા અને મહેસાણામાં પણ 2-4 ઇંચ વરસાદ. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક. રાજ્યમાં વરસાદ અને વાવણીની સ્થિતિની કરાશે સમીક્ષા. સરકારી યોજના અને ભાવિ આયોજનો પર થશે ચર્ચા. મહત્વના નીતિ વિષયક નિર્ણયો લેવાશે. ટીમ ઇન્ડિયાના કોચ બન્યા ગૌતમ ગંભીર. રાહુલ દ્રવિડનું લેશે સ્થાન. 2027 સુધી રહેશે ગૌતમ ગંભીરનો કાર્યકાળ.